વલસાડના તિથલ બીચ પર લારી ગલ્લા તેમજ રિક્ષા ચલાવી રોજીરોટી મેળવતા શ્રમજીવીઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી શનિ રવિની રજામાં તિથલ બીચ ખુલ્લો રાખવાની માંગણી કરી હતી। છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધના કારણે તિથલ બીચ પર ખાણીપીણીના સ્ટોલો તેમજ લારીઓ અને રિક્ષા ચલાવતા લોકોની રોજીરોટી છીનવાઈ જવા પામી છે। મારે સ્ટોલના માલિકો તેમજ રિક્ષા ચાલકોએ ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપી શનિ રવિની રજામાં તિથલ બીચો ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગણી કરી હતી। તો આટલી જ માંગણી કરવા આવ્યા છે કે સોમવારથી શુક્રવાર અમને ચાલુ આપ્યું છે, પણ એમાં અમારું કંઈ બી રોટેશન ચાલતું નથી। સવારથી સાંજ સુધી બેસીએ છે તો બી 100 થી 200 રૂપિયા ગલ્લામાં આવતા નથી। એટલા માટે અમે એટલી માંગણી કરવા આવ્યા છે કે શનિ રવિ અમને ચાલુ આપો ને અમારા એક જ એરિયો લાગે છે તિથલ ગામ, સાંઈ બાબાનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર, તો વચ્ચે અમારું ચોપાટી લાગે છે, તો બહારના વ્યક્તિ તો બધા સ્વામિનારાયણ મંદિરે બી જાય છે, સાંઈ બાબાના મંદિરે જાય છે, ને અમારી ચોપાટી બંધ છે। એટલા માટે અમે છે ને ભીડ અમારા ચોપાટી પર તો ખુલ્લો એરિયો છે એટલે આરામથી પબ્લિક ફર્યું હોય છે, ને સ્વામિનારાયણ મંદિરે અમે જોયું છે રવિવારે શનિવારે એટલી ભીડ છે તો બી ત્યાં કંઈ પેલું નથી બંધ કરવાનું, તો અમારું ચોપાટી કેમ બંધ છે? એટલા માટે અમે આ માંગણી કરવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબ। અમને તો બહુ મુશ્કેલ પડે છે, સવારથી દૂધ લાવવાનું, છોકરાઓને ખવડાવવાનું, છોકરાઓને એક દવાખાને અમારે ચડવાનું હોય તો વિચાર કરવો પડે પૈસા ક્યાંથી લાવીએ। બે વર્ષથી અમારી હાલત આવી છે કોરોનામાં, અમે પાલન બી કર્યું છે અમને જે કીધું તે, પણ હવે અમારે કેવી રીતના જીવવું ને કેવી રીતના પરિવારને જીવાડવું ને કેવી રીતના આગળ વધવું તે અમારે વિચાર કરવો પડે છે। દરિયા કિનારો બંધ હોવાને કારણે લોકોની માંગણી હતી, અમારી પણ માંગણી છે કે દરિયો રવિવાર શનિ રવિ તથા વાર તહેવારના દિવસે ચાલુ રાખવા બાબતે હાલ બધી જ જગ્યાએ ખુલ્લું આપવામાં આવેલું છે। રવિવારી બજારો તથા મંદિરો બધા જ ત્યાં ખુલ્લા છે અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, પણ ફક્ત ને ફક્ત દરિયા કિનારો જ હાલ શનિ રવિ માટે બંધ રાખવામાં આવેલો છે। તો એ બાબતે અમારા ગામના લોકો જે રોજીરોટી માટે જે ધંધો કરતા હોય છે એમને ઘણી જ મુશ્કેલીઓ પડે છે, એના માટે શનિ રવિ દરિયો ચાલુ થાય એવી અમારી માંગણી હતી। 80 થી 100 પરિવારો આ દરિયા પર નભે છે। કલેક્ટરનું કહેવું છે કે હાલ કેસોમાં વધારો થઈ રહ્યો છે તો દશેરા સુધીમાં આપણે એને ખુલ્લું કરવાનો પ્રયત્ન કરીશું।